नमस्कार दर्शक मित्रों, हूँ धारा राजगुरु, नर्मदा समाचार में आपनो स्वागत करू छू। सौ प्रथम जोईशुं आजना मुख्य समाचार। भरूच जिल्लानी 5 बैठकों पैकी झगड़िया विधानसभानी बैठक रसपात बनी। अपक्ष उम्मीदवार छोटू वसावाना नाना पुत्र दिलीप वसावाए फॉर्म परत खेंच्यू। अंकलेश्वरथी स्टेच्यू ऑफ यूनिटी ने जोड़ता मार्ग बिस्मार। छेल्ला 2 वर्ष उपरांतथी टल्ले चढ़ेल कामगीरी ने लई खर्ची गामे ग्रामजनोए रस्ता रोको आंदोलन कर्युं। અંકલેશ્વરના 2 અલગ અલગ માર્ગ પર અકસ્માતમાં 2ના મોત। અંકલેશ્વરના 7 દિવસમાં અકસ્માતની 5 ઘટનામાં 8 લોકોના મોત। ઝઘડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર દિલીપ વસાવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। ભરૂચ જિલ્લાની વિધાનસભાની આદિવાસી ઝઘડિયા બેઠક પર ગુજરાત જ નહીં કેન્દ્ર પણ નજર જમાવીને આ વખતે બેઠું છે। વર્ષ 1962 થી ગુજરાત વિધાનસભાની પહેલી ચૂંટણીથી અત્યાર સુધી ભાજપ આ બેઠક જીતી શકી નથી। હવે આ વખતે છોટુ વસાવા અને મહેશ વસાવા પિતા પુત્ર વચ્ચે સીધો પારિવારિક ચૂંટણી જંગ હાલ તો જામ્યો છે। નાના પુત્ર દિલીપ વસાવાએ આજે બુધવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી। આ બેઠક પર ભાજપના તરફથી રિતેશ વસાવાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે કોંગ્રેસ તરફથી યુવા નેતા ફતેહસિંહ વસાવાને ટિકિટ આપવામાં આવી છે। આ સાથે જ આમ આદમી પાર્ટીએ ઉર્મિલા ભગતને મેદાને ઉતાર્યા છે, એટલે કે ભરૂચની ઝઘડિયા બેઠક પર રસાકસીનો જંગ જામ્યો છે। ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી લોકસંપર્ક કર્યો હતો। વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાયા બાદ તમામ ઉમેદવારો જનસંપર્ક લાગી ગયા છે, ત્યારે આ જોજ 151 વાગરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલે તેઓની હોમપીચ એવા ઝોલવા ગામેથી પ્રચાર ઝુંબેશ શરૂ કર્યો હતો અને મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો સાથે રેલી અને સભા યોજી કેનવાસિંગ કર્યું હતું। જે પાર્ટીએ મારી પર 2017માં વિશ્વાસ મૂક્યો હતો, એ પાર્ટીએ ફરી વિશ્વાસ મૂક્યો છે, ત્યારે મારી એક જ ફરજ બને છે કે મારે સતત જમીન પર લોકોની વચ્ચે ને મારા નાના નાના માણસ સુધી પહોંચીને એનું કામ કરવું અને 100% એ કામ કરીશ। અત્યારે મારું જોડવા ગામ છે, સામે બેઠેલા બધા જ મારા પરિચિતો છે। તમને મારે મત આપજો એ કહેવાનું નથી, પણ મત અપાવું છું એ જવાબદારી સોંપવા માટે આ મીટિંગ બોલાવેલી છે। 151 વાગરા વિધાનસભામાં જ્યાં જ્યાં પણ આપણા કોન્ટેક્ટો હોય, સાસરી હોય, મોસારો હોય કે પિયર હોય, ત્યાં તમારે સુલેમાન પટેલનો મેસેજ પહોંચાડવાનો છે કે વાગરા વિધાનસભામાં પરિવર્તન કરવા માટે આપણે સુલેમાન પટેલને મત આપવા માટે મહેનત કરજો એ અપીલ કરવા માટે। અમે આપેલા કિંમતી મતો ને હું જીતમાં પરિવર્તિત ન કરી શક્યો એનો આજે પણ મને રહેલ છે, આજે પણ એનું મને ફિલિંગ થઈ રહેલું છે અને એનું ઋણ અદા કરવા માટે જ સતત જમીન પર કામ કરી રહેલો છું। પણ આજે જયારે ફરી એકવાર મને આ તક મળેલી છે ત્યારે તમને હું ચોક્કસ વિશ્વાસ અને ખાતરી આપું છું કે 2017 આવ્યા પછી મેં સતત આખી વાગરા વિધાનસભામાં મહેનત કરીને જમીનને મજબૂત બનાવી છે, મને વિશ્વાસ છે। અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ બિસ્માર બનતા આજ રોજ ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ તંત્ર દોડતું થયું હતું। છેલ્લા 2 વર્ષથી અંકલેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે। હાલ ખાબખેલ ભારે વરસાદને પગલે આ માર્ગ બિસ્માર બન્યો છે, જેને પગલે ખર્ચી સહિતના ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે આજ રોજ વિફરેલા ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરી માર્ગ બંધ કરી દીધો હતો। ગ્રામજનોએ 2 કલાક સુધી આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। આ અંગેની જાણ ઝઘડિયા પોલીસને થતાં પોલીસ કાફલા સ્થળ પર દોડી આવ્યા હતા અને ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી માર્ગ પુનઃ શરૂ કર્યો હતો। હું ખર્ચી ગામ પટેલ વિજયભાઈ, અમે આજ રોજ 16 તારીખ ને બુધવારે રસ્તા રોકો આંદોલન કર્યું છે, જેમાં અમે અગાઉ અઠવાડિયે અગાઉ સાહેબોને લેખિતમાં આપ્યું હતું કે અમે જો રસ્તો નહીં બનાવવામાં આવે તો અમે આંદોલન કરીશું। તે સભા અમે પ્રાંત સાહેબને આપ્યું હતું, ઝઘડિયા પ્રાંત સાહેબ, ઝઘડિયા મામલતદાર, ઝઘડિયા જીઆઈડીસી એસોસિએશન સાહેબ, અંકલેશ્વર પીડબલ્યુ સાહેબ, દરેક સાહેબને અમે મળીને આવ્યા અને લેખિતમાં આપ્યું છે
ને હમણાં મેં આંદોલન કર્યું છે ત્યારે બધા સાહેબ પીઆઈ સાહેબને સાહેબો અમને સહકાર આપ્યો છે. જો એ બાબતનો કંઈ નિર્ણય નહીં આવે કલાકમાં તો અમે ફરી પાછા બીજો વિડીયો જાહેર કરીશું અને ફરી આંદોલન ઉગ્ર આંદોલન કરીશું. અંકલેશ્વર શહેર અને તાલુકામાં બે અકસ્માતની ઘટનામાં વૃદ્ધ સહિત બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ ગાર્ડન સિટી સોસાયટીમાં રહેતા 75 વર્ષીય પ્રભુદાસ શાંતિલાલ ઠક્કર નિવૃત્તિકાળનું જીવન ગુજારી રહ્યા છે. જેઓ ગતરોજ બપોરે સોસાયટીના નવા બનતા C4 મકાનની સામેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન હાઈવે ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક રિવર્સ લેતા વૃદ્ધને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે પ્રભુદાસ ઠક્કરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે તાલુકા પોલીસ મથક ખાતે ચેતન પ્રભુ ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે હાંસોડ તાલુકાના છિલોદરા ગામના મોટા ફળિયામાં રહેતા 29 વર્ષીય દિલીપકુમાર મનસુખ પટેલ આજ રોજ વહેલી સવારે બાઇક લઈ અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર હાંસોડ માર્ગ ઉપર આવેલ અશોક ફેક્ટરીથી આમલાખાડી વચ્ચે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ બાઇક સવાર માર્ગની બાજુમાં આવેલ વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે દિલીપકુમાર પટેલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના વોર્ડ નંબર 2 મુસ્લિમ વિસ્તારની સોસાયટીમાં લાગેલા બેનરોથી સ્થાનિક કોર્પોરેટરો અને કોંગ્રેસ દોડતી થઈ ગઈ હતી. ભરૂચની હુસેનિયા સોસાયટીમાં લાગેલા બેનરોએ કોંગ્રેસને દોડતી કરી હતી. કોંગ્રેસે અમારી સોસાયટીમાં પ્રચાર માટે આવવું નહીં અને ખોટી દમફાશો મારવી નહીં, કોઈ કામો કર્યા નથી, જે બેનરને લઈ સવારે દોડધામ મચી ગઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતાના જ વોર્ડ વિસ્તારમાં લાગેલા કોંગ્રેસના બેનરોને બુધવારે ઉતારી લેવામાં આવ્યા હતા, જેમાં એવી સ્પષ્ટતા કરાઈ હતી કે બહારની સોસાયટીનું કોઈ રાતે આવી આ બેનર લગાવી ગયું હતું. અંકલેશ્વરના અંદાળા ગામની સ્વાગતમ સોસાયટીમાં હથિયાર વડે હુમલો કરનાર આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 13 નવેમ્બરના રોજ અંકલેશ્વર અંદાળા ગામની સ્વાગતમ સોસાયટીમાં રહેતા નિલેશકુમાર જયંતિલાલ મકવાણા પોતાના ઘરે હતા. તે દરમિયાન તેઓના ઘરની સામે રહેતા સંદીપ બળવંત પ્રજાપતિ કોઈક કારણોસર તેની પત્નીને ઘરમાંથી બહાર ખેંચી લાવી માર મારતો હતો. તે વેળા નિલેશકુમાર મકવાણા મહિલાને બચાવવા વચ્ચે પડતા આવેશમાં આવી ગયેલા સંદીપ પ્રજાપતિએ ઘરથી તલવાર લઈ આવી નિલેશભાઈને મારવા જતા ગળાના ભાગે વાગી જતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. તે સમયે સોસાયટીમાંથી બધા લોકો દોડી આવી તેઓને છોડાવ્યા હતા. તે સમયે સંદીપ ફરી સ્લેબ ભરવાના લાકડાના સપાટા નિલેશ મકવાણાને મારતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરને ગણતરીના દિવસોમાં પકડી પાડી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતી નગરમાંથી 3 ઇકો કારના સાયલેન્સરની ચોરીમાં સંડોવાયેલ આરોપીને LCBએ આમોદ પોલીસ સ્ટેશન ખાતેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 28 ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતી નગરમાં રહેતા જિગ્નેશ મકવાણાએ પોતાની ઇકો ગાડી પાર્ક કરી હતી. તે દરમિયાન વાહનચોરો ત્રાટકી તેઓના ગાડીના સાયલેન્સરની મળી 70,000 મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. પદ્માવતી નગરમાં રહેતા સંજય પ્રસાદ અને ભીમ પ્રજાપતિની કારમાંથી પણ સાયલેન્સરની ચોરી થઈ હતી. ત્રણેય કારમાંથી કુલ 1.60 લાખના મુદ્દામાલની ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન આમોદ પોલીસે બકરા ચોરીના સંડોવાયેલ આરોપીને અમદાવાદની ધોળકા પોલીસ ખાતેથી અટકાયત કરી કસ્ટડી રિમાન્ડ ઉપર હોય જે આરોપી બકરા ચોરી અંગે અન્ય ગુનામાં સંડોવાયેલ હોવાની શંકાએ ભરૂચ LCBએ તેની વધુ પૂછપરછ કરતા તેને પોતાના સાગરીતો સાથે કાર લઈ ભરૂચ જિલ્લામાં બકરા અને ઇકો કારના સાયલેન્સરની ચોરી કરવા આવતા હોવાની કબૂલાત કરી હતી. તેઓએ ઓરા ગામના એક ફાર્મ હાઉસમાંથી બકરા, ભરૂચના સોનેરી મહેલ, ધોળીકોઈ બજાર તેમજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં પદ્માવતી નગરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા LCBએ અમદાવાદના ધોળકા પખાલી ચોક ખાતે રહેતો ઇમરાન ઉર્ફે કાબરો વાહિદ બેલીમની અટકાયત કરી અંકલેશ્વર GIDC પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે અન્ય 4 ઇસમો વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઇસમ લૂંટ અને પશુચોરી સહિત 17 ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચની JP કોલેજમાંથી ABVPએ મતદાન જાગૃતિ રથ અભિયાન શરૂ કર્યું હતું. યુવાઓ લોકશાહીના અવસરમાં જોડાઈ મતદાન કરે તે માટે ભરૂચ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બુધવારથી મતદાન જાગૃતિ રથનો પ્રારંભ કરવાયો હતો. ભરૂચની JP કોલેજ ખાતે મતદાર જાગૃતતા રથયાત્રાનું પ્રસ્થાન ABVPના પ્રદેશ સંગઠન મંત્રી અશ્વિન શર્મા, રાષ્ટ્રીય કારોબારી સભ્ય હિમાલય ઝાલા, વિમલ શાહ, JPના પ્રિન્સિપલ નીતિન પટેલ, MK કોલેજના પ્રિન્સિપલ વિજય જોશી દ્વારા કરાયું હતું. આ રથ ભરૂચ શહેર, તમામ કોલેજ કેમ્પસ અને 5 વિધાનસભા મત વિસ્તારમાં ફરશે.
आज रोज जेपी खाते अखिल भारतीय विद्यार्थी परिषद भरूच द्वारा मतदार जागृति अभियान भव्य कार्यक्रम राखवामां आव्यो छे। आजना युवान अने छात्र शक्ति ने अने तमाम नागरिकों ने खबर पड़वी जोईए कि तेमनो वोट केटलो कीमती छे। ए अंतर्गत एबीवीपी द्वारा एक अभियान शुरू करवामां आवे छे मतदार जागृति। तेना थ्रू आखा भरूच जिल्लामां अमे अहींयाथी एक रथ प्रस्थान करीशुं। ए रथ दरेक भरूचना दरेक कैम्पस दरेक नगर માં જશે અને દરેક નાગરિકને સમજાવશે કે તેના વોટની કેટલી કિંમત છે અને સમજાવશે કે આપણે મતદારથી આપણા દેશને અને આપણા સમાજને કેટલું મોટું હિત થાય છે અને આપણા હાથમાં છે આ લોકશાહીનો આપણો પર્વ છે એક ચૂંટણી, તો તેના વિશે આપણે તેને માહિતી આપીશું। ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ જૈન દેરાસર ખાતે માનિકભદ્ર વીર દાદાની સાલગીરી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। રવિવારના રોજ ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ જૈન દેરાસર ખાતે માનિકભદ્ર વીર દાદાની સાલગીરી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમનો જૈન સંઘના સભ્યોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘમાં આચાર્ય ભગવંતની વિશાળ સમુદાય સાથે પાવન પધરામણી થઈ છે। વેસી સુરતમાં યશસ્વી ચાતુર્માસ કરી પ્રથમ વિહાર કરી શુદ્ધ સાધના સૌભાગ્ય નિધિ અને પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ, તાત્વિક તાર્કિક પ્રવચનકાર આદિઠાણા સત્તર શ્રવણ ભગવંતો અને પરમ પૂજ્ય ગુરુમૈયા સાધ્વીજી ગુણદક્ષાશ્રીજીની અંકલેશ્વર જીઆઈડીસીમાં પધરામણી થતાં સવારે વિજય મેડિકલ પાસેથી સામૈયનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન સંઘના સભ્યો જોડાયા હતા। લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે પ્રથમ લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ફર્સ્ટ વોઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક પખાલે ક્લબના પ્રથમ પ્રમુખ તરીકે જપન વેલાણી, સેક્રેટરી અર્પેશ રનપરિયા અને ખજાનચી તરીકે નીતિન બંગોરિયા તેમજ તેઓની ટીમને પિન અને કોલર અર્પણ કરી શપથ ગ્રહણ કરાવ્યા હતા। આ શપથ ગ્રહણ સમારોહમાં મુખ્ય મહેમાન ડિસ્ટ્રિક્ટ ગવર્નર મહેશ પટેલ, એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી, સલ્ફર મિલના જનરલ મેનેજર વસ્તુપાલ શાહ, પંકજ ભરવાડ તેમજ આમંત્રિતો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગતરોજ સાંજના સમયે અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાનો દ્વારા બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચી નાકાસ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। ગતરોજ ધરતી આબા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની 148મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મોડી સાંજે અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમા ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓની જન્મ જયંતિની ઉજવણી કરી હતી। અંકલેશ્વર તાલુકાના અડોલ ગામમાં આવેલ કાલ ભૈરવ દાદાના મંદિર ખાતે કાલ ભૈરવ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આજે કાલ ભૈરવ જયંતિ નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાના અડોલ ગામમાં આવેલ કાલ ભૈરવ દાદાના મંદિર ખાતે કાલ ભૈરવ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભજન કીર્તન સહિતના કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભરૂચના રૂમટા સ્કૂલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપની મીટિંગ મળી હતી। ગતરોજ સાંજે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રૂમટા સ્કૂલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપની મીટિંગ મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી। આ મીટિંગમાં અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતાક્ષરીમાં વરિષ્ઠ નાગરિકોએ ભાગ લીધો હતો। આ મીટિંગમાં મંત્રી સૂર્યકાંત પરીખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। Thank you.
समाचार पूर्ण करता पहला एक नजर मुख्य समाचारों पर। भरूच जिल्लानी 5 बैठकों पैकी झगड़िया विधानसभानी बैठक रसपात बनी। अपक्षना उम्मीदवार छोटू वसावाना नाना पुत्र दिलीप वसावाए फॉर्म परत खेंच्यू। अंकलेश्वरथी स्टेच्यू ऑफ यूनिटी ने जोड़ता मार्ग बिस्मार। छेल्ला 2 वर्ष उपरांतथी टल्ले चढ़ेल कामगीरी ने लई खर्ची गामे ग्रामजनोए रस्ता रोको आंदोलन कर्यू। अंकलेश्वरना 2 अलग अलग मार्ग पर अकस्मात मां 2ना मौत। अंकलेश्वरना 7 दिवस मां अकस्मात नी 5 घटना मां 8 लोगों ना मौत। तो आ हता अत्यार सुधीना नर्मदा समाचार। नवा समाचारो साथे फरी मळीशुं। नमस्कार।